आज तारीख 21 श्रावण अधिक चौथ किंजल पटेल जय 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 द्वारकाधीश पायल शुर्ती जय द्वारकाधीश जीतू पटेल जय द्वारकाधीश भार्गव दुधरेचिया जय द्वारकाधीश लवली वशीन जय द्वारकाधीश सुनील पटेल जय द्वारकाधीश आप सब कोई जोई रहा छो भगवान जी द्वारकाधीश नी लाइव ध्वजारोहण आज नी ध्वजारोहण जे बरोडा थी नरेश भाई मूलचंदानी परिवार द्वारा आ ध्वजारोहण थई रह्यु छे बरोडा थी मूलचंदन परिवार પરિવાર છે કે જેમના દ્વારા આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. આપ સૌ કોઈ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છો. રાજાથી કરી અને રંગ સુધીના લોકો જે છે ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા ચડાવવાના આવે છે, દર્શન કરવાના આવે છે. ગુજરાતના અનેક જિલ્લા સહિત દ્વારકામાં પણ ભારે વરસાદ છે. આજ તમને વાતાવરણ પણ દેખાતું હશે દ્વારકા ટુડેથી લાઈવ પણ આપ જોતા હશો કે જે વરસાદ જે છે પડી રહ્યો છે, 7.5 ઇંચ જેટલો વરસાદ જે છે પડી ગયો છે અત્યાર સુધીમાં. તો વાત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય વાતોની શરૂઆત કરીએ. વિષ્ણુ સહસ્રના 12મા શ્લોકમાં આપણે છીએ, અમોઘ પુંડરીકાક્ષ વૃષકર્મા વૃષાકૃતિ ઓમ અમોઘાય નમઃ, ઓમ પુંડરીકાક્ષાય નમઃ, ઓમ વૃષાકર્મણે નમઃ, ઓમ વૃષાકૃતયે નમઃ. આ 4 નામો આજે આપણે જોવાના છે, જેમાં પહેલું જ નામ આવે છે અમોઘ. અને આપના ઘરે જો મેષ રાશિ હોય અલ ઈ તો અ ઉપરથી અમોઘ નામ આપના બાળકને પાડી શકો છો. બહુ જ સુંદર નામ છે અમોઘ. અને અમોઘનો જે અર્થ પણ બહુ જ સુંદર છે કે જે ક્યારેય નિષ્ફળ નથી જતો. ભગવાનની સંકલ્પ શક્તિ એટલી દ્રઢ છે કે ભગવાન જે પણ સંકલ્પ કરે છે, ભગવાન જે પણ ધારે છે એ ક્યારેય નિષ્ફળ નથી જતા. અને ભગવાન પાસેથી દ્વારકાધીશના દર્શન કરવાથી આપણે પણ એવી જ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી પણ સંકલ્પ શક્તિ જે છે એ ભગવાન દ્રઢ બને. એટલા માટે જ આપણે દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોઈએ છીએ. અને જે લોકો પણ લાઈવ દર્શન નથી કરી શકતા એ માટે આપણે લાઈવ ધ્વજારોહણનો વિડીયો પણ લઈને આવીએ છીએ. અને આપનો દિવસ મંગલમય હોય આ દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણથી. શૈલેષ પ્રજાપતિ રાધે રાધે. પરમાર વર્ષા રોજ આપણી સાથે જોડાય છે. જય દ્વારકાધીશ. વીજળીના કડાકા ભડાકા સાથે આપ લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છો વૃંદા પાડ્યા સાથે. હું એક જ શોખ જોરદાર રાખું છું, પરિસ્થિતિ ગમે તે હોય પર મારા ઠાકર પર હંમેશા વિશ્વાસ રાખું છું. પુનિત તેજ પરાની બહુ જ સુંદર એવી કોમેન્ટ છે. મહેશભાઈ તળપદા પીપળવાવ જય દ્વારકાધીશ. ખાસ લાઈક કોમેન્ટ એન્ડ શેર કરજો દ્વારકાથી અવનવીન માહિતીઓ સાથે, ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ સાથે. હાલ વરસાદની પરિસ્થિતિઓ જાણવા માટે થઈને લાઈવ વિડીયો જોતા રહેજો. આગળ વાત કરીએ કે અમોઘાય નમઃ એટલે ભગવાન કોઈ દિવસ નિષ્ફળ ન જાય એવા સંકલ્પ દ્રઢ સંકલ્પ શક્તિવાળા, દ્રઢ મનોબળવાળા ભગવાન છે. અને એમના પાસેથી દર્શન કરીને આપણે પણ એ જ ગુણ અપનાવી શકીએ એવી પ્રાર્થના કરવાની હોય છે. ઓમ અમોઘાય નમઃ. ત્યારબાદ આવે છે ઓમ પુંડરીકાક્ષાય નમઃ. આ પહેલાં પણ આ શબ્દ આવી ગયો છે પુંડરીકાક્ષાય, એટલે કે કમળ જેવી નેત્રોવાળા. ભગવાનને નેત્ર જે છે કમળ છે. ભગવાન જેવી રીતે આપણે, મેં આની પહેલાં પણ સમજાવ્યું હતું કે કમળ જે છે કાદવની અંદર ખીલે છે, પરંતુ જે કમળની બનાવટ છે, જે એની સ્કીન જે છે, કમળના જે પાંદડા છે, એની ફૂલની જે તમે સ્પર્શ કર્યો હશે ક્યારે કમળને, તો કેવું લીસું હોય, ક્યારે એના ઉપર પાણીનું ટીપું નથી રહી શકતું, કાદવ તો નથી જ રહેતું, કાદવમાંથી એ બહાર આવે છે, ખીલે છે. તો ભગવાન કહેવા માગે છે કે આપણી આજુબાજુ પણ મદ મોહ લોભ વિકારો ઘણા બધા કાદવ હશે, પણ એ હટાવીને કમળ જેવી આંખોવાળા છે કે ભગવાનમાં હંમેશા કરુણામય આપણે એમની આંખો જોવા મળે છે. ક્યારેય પણ તમે દ્વારકાધીશના, શ્રી કૃષ્ણના કે કોઈ પણ ભગવાનના જ્યારે તમે ઇમેજ જોવો, એમના ફોટા જોવો, તેમની આંખોની અંદર પારાવાર તમને કરુણા જે છે એ જોવા મળતી હોય છે. એટલે ઓમ પુંડરીકાક્ષાય નમઃ. ત્યારબાદ આવે છે વૃષાકર્મણે નમઃ. એટલે વૃષાકર્મણેનો અર્થ થાય છે કે ધર્મનું ધારણ કરનાર, ધર્મનું આચરણ કરનાર, સારા કર્મો કરીને
ધર્મને ધારણ કરનાર ભગવાન શ્રીહરિ. સારા કર્મો, ભગવાનનું આપણે જીવનચરિત્ર જોઈએ, રામ હોય, કૃષ્ણ હોય, એ બધાના જીવનચરિત્રો જે છે કે જે ભગવાને અવતારો ધારણ કર્યા છે, સમાજની અંદર આપણે બધાને શીખ આપવા માટે કે રામ તો ભાઈ એક પુત્ર કેવો હોવો જોઈએ, કૃષ્ણ કે એક નેતા કેવો હોવો જોઈએ કે જે સમાજને સુદૃઢ બનાવે, એ માટે થઈને ભગવાન જે છે અવતારો લેતા હોય છે, જેમાં કૃષ્ણને પણ ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા છે, ભગવાન ઉપર પણ એવા આરોપ મૂકવામાં આવ્યા છે કે કૃષ્ણએ અધર્મ આચર્યું છે, જે ખુદ ધર્મના દેવતા જે છે, કર્મ શાક્તિ પ્રધાન દેવતા જે છે, અને જે હંમેશા ધર્મનું આચરણ કરે છે, એના ઉપર પણ આંગળી સીંધવામાં આવી હતી કે તમે અધર્મ કર્યો છે. ગોહિલ કિરણ, જય દ્વારકાધીશ કિંજલ પટેલ, વિપુલ પાલોડિયા જય દ્વારકાધીશ, ગોજિયા કિરણ જય દ્વારકાધીશ પટેલ, તુષાર, વિપુલ ઝાપડિયા, ભીંજાઈ જવાનું કારણ છે સાહેબ, દર વખતે વરસાદ જ નથી હોતો, મનગમતી યાદો પણ હોય છે, દ્વારકા બહુ દૂર છે, સ્ક્રોલ થાય છે તો હું સારી સારી કોમેન્ટો વાંચી નથી શકતી. સુનિલ ઠાકર જય દ્વારકાધીશ, વિરલ કાતરિયા જય દ્વારકાધીશ, પિયુષ ભુવા જય દ્વારકાધીશ, માણેક ડુંગરભા જય દ્વારકાધીશ, શિવ શિવ. તો વાત હું કરી રહી હતી કે ભગવાન ઉપર પણ એવા આરોપ મૂકવામાં આવ્યા છે, જ્યારે કુરુક્ષેત્રનું મેદાન હતું, યુદ્ધ ચાલુ હતું, જેમાં કર્ણ જે છે એનું રથનું પૈણું જે કાદવની અંદર ખૂંચી જાય છે, અને જ્યારે કાદવમાંથી પોતાના રથને બહાર કાઢતો હોય છે, એવી સમયે ભગવાન શ્રી કૃષ્ણ આદેશ કરે છે અર્જુનને કે આ જ સમય છે, તું અત્યારે જ કર્ણને માર, ગમે તે થાય. અર્જુન મૂંઝાય છે કે આ તો અધર્મ છે, આવી રીતે કઈ રીતે આપણે એને મારી શકીએ, એના હાથમાં હથિયાર નથી, એ પોતાના રથનું પૈણું જે છે બહાર કાઢી રહ્યો છે, તો આ યોગ્ય નથી, હું ધરુણધારી છું, શ્રેષ્ઠ ધરુણધારી હું, અને હું આવી રીતે અનિતિથી અધર્મથી હું એને કઈ રીતે મારી શકું. ભગવાન કહે છે ગમે તે થાય, પણ તું અત્યારે જ એને માર. અને કર્ણ જે છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે તમારા કહેવાથી મને અર્જુને માર્યો છે, તો આ ધર્મ જે છે તમે આચર્યો છે. ઇતિહાસમાં એવું સમજાશે કે કૃષ્ણ ભગવાને અધર્મ કર્યો, તો શું આ તમને અધર્મ યોગ્ય છે તમારા માટે? ત્યારે શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હણે એને હણાય. જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, ત્યારે પરિસભામાં જ્યારે દ્રૌપદી એમના પાસે આવે છે મદદ માટે કર્ણ પાસે, ત્યારે કર્ણ જ છે એને અમુક કડવા વેણ બોલે છે કે તું તો વેશ્યા છો, તારે તો 5 પતિઓ છે, આની તો ઇજ્જત ઉતરવી જ જોઈએ, આના તો કપડાં ઉતરવા જ જોઈએ. તો આવું વાક્ય બોલનાર તારો પણ તે ધર્મ તોડ્યો છે, તે પણ અધર્મ આચર્યું છે. જ્યારે યુદ્ધનું મેદાન કુરુક્ષેત્રની અંદર જે ધર્મયુદ્ધ શરૂ હતું, ત્યારે અભિમન્યુ પણ નાનકડો બાળક હતો, એના પાસે પણ કોઈ હથિયારો નહોતા, પણ એ નાનકડા બાળકને હથિયાર વગર 10 જણાએ જ્યારે માર્યો તો એ કર્ણ તૂપડેમાં અધર્મમાં સામેલ હતો. તો તારા અધર્મ સામે આ અધર્મ કંઈ જ નથી, એટલે ભગવાન ઉપર પણ ટીકાઓ થઈ છે, ભગવાન ઉપર પણ આરોપો લાગ્યા છે કે ભગવાને અધર્મ આચર્યો છે. પણ ભગવાન કહે છે કે હણે એને હણાય, જેને અધર્મ કર્યું છે એ શિક્ષાપાત્ર છે, અને એ માટે તેને કદાચ મારે અધર્મ સાથ કરવો પડે, તો પણ ધર્મની રક્ષા માટે મારે કરવો પડ્યો છે, એટલા માટે મેં કર્યો છે ભગવાન કહે છે. અને એની જ સામે ભગવાન આખી યાદવ સ્થળીને જે એના જ યાદવો હોય છે કે જે અંદરો અંદર મરી જાય છે, લડે છે, ત્યારે ભગવાન કોઈને રોકવા નથી જતા, ખુદના બાળકો હતા, ખુદની વંશાવલી હતી, તો પણ ભગવાન ક્યારેય પણ ઉઠીને એને રોકવા નથી ગયા. એટલે જે અધર્મ કરે છે એ દંડનાયક દંડ આપે જ છે, એટલે ભગવાને ક્યારેય જ અધર્મ નથી કર્યો. એને ભગવાન કહે છે કે મેં ધર્મની રક્ષા માટે અધર્મ કર્યો હોય તો એ અધર્મ નથી. એટલે જ આપણે કહે છે કે ગીતામાં ભગવાને કહ્યું છે કે હણે એને હણાય, તો વૃષા કર્મણે નમ, અને ત્યારબાદ શ્રેષ્ઠ કર્મોવાળા, શ્રેષ્ઠ કર્મો દ્વારા ધર્મને જે આચરણ કરવાવાળા છે એ દેવ, એટલે વૃષા કર્મણે ઓમ શ્રી હરિ વિષ્ણુ, તે વંદન છે. ત્યારબાદ આવે છે વૃષા કૃતયે નમ, જે ધર્મની મૂર્તિરૂપ છે, આવા સારા કર્મો જેણે કર્યા છે. વાલીએ પણ ભગવાન શ્રી રામ ઉપર આરોપ મૂક્યો હતો કે તમે મને છુપાઈને તમે મને ક્યાંયથી, કારણ કે ભગવાન રામ હોય છે જે વાલીનો વધ કરે છે, તો એ ભગવાન રામ ત્યારે છુપાઈ ગયા હતા, અને છુપાઈને એણે વાલીનો વધ કર્યો છે. એટલે ભગવાન, જ્યારે વાલીએ પણ ભગવાન રામને કટાક્ષ કર્યો છે, આરોપ મૂક્યો છે કે તમારા જેવા જે ભગવાન છો, તમે શ્રેષ્ઠ છો, અને તમે અધર્મથી મને માર્યો છે, તમે કપટથી મને માર્યો છે, તો આ તમને
શોભા નથી દેતું, ત્યારે ભગવાન રામ કહે છે કે તે પણ અધર્મ કર્યો છે, તે તારી નાનકડા ભાઈની વહુ જે તારા પાસે રક્ષા માંગવા માટે આવી હતી, જેને તે એના સાથે તે ખરાબ કૃત્ય કર્યું છે, એટલે તે પણ અધર્મ આચર્યું છે, એટલા માટે તારા અધર્મનો દોષ તને મળવો જ જોઈએ. અને હા, જ્યારે મેં તને માર્યો છે તો તું મારે કૃષ્ણ અવતારમાંનો બદલો જરૂરથી લેજે, તું પણ કૃષ્ણ અવતારમાં મને મારજે, આવું પણ વચન ભગવાન રામે આપેલું હતું. એટલે ભગવાન રામ ઉપર પણ આવી ટીકા થઈ હતી કે ભગવાને રામે અધર્મ આચર્યો છે, પણ ભગવાન કહે છે કે ધર્મની રક્ષા કાજે છે, અધર્મ કરવો પડે તો પણ ખોટું નથી. ભગવાન ઉપરના આરોપો જે છે એ બધા વ્યર્થ છે, ભગવાને ક્યારેય જ અધર્મ આચર્યો નથી, અને એટલા માટે જ એ મૂર્તિરૂપ છે શ્રીહરિ વિષ્ણુ, જે ધર્મના શ્રેષ્ઠ કર્મના મૂર્તિરૂપ હોય. વૃષ આકૃતિ નમ, આપણે સંસ્કૃત ભાષાની અંદર આકૃતિ કહેવાય, એટલે વૃષ આકૃતિ નમ, કે જેના જે આકૃતિ છે, જે કૃતિ જે છે ધર્મના રૂપની, મૂર્તિમંત્ર રૂપ હોય એ ભગવાન શ્રીહરિ વિષ્ણુ છે. આજે આપણે ત્રણ નામો જોયા, જયેશ ચૌહાણ, જય દ્વારકાધીશ ગગન જયસ્વાલ, જય દ્વારકાધીશ લુવા શ્યામ, જય દ્વારકાધીશ, અને વરસાદ વરસી રહ્યો છે, વીજળીના કડાકા ભડાકા પણ તમને સંભળાતા હશે. રમેશ સોલંકી, જય દ્વારકાધીશ, 7:30 પોરબંદરથી આપણે જોઈ રહ્યા છીએ, જય દ્વારકાધીશ. અસ્મિતા જોશી, જય દ્વારકાધીશ, જય હો રાજાધિરાજ. પરેશ વેકારિયા, શિવરાજપુરથી, જય દ્વારકાધીશ. સુવા કિંભલ, જય દ્વારકાધીશ. વરસાદ દ્વારકાની અંદર આ સવારથી જ વરસાદ છે, અને ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા ખુલી ગઈ છે, પવનને કારણે વરસાદને કારણે આપણે જોઈ નથી શકતા, પણ ભગવા રંગની ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે. હાલ વરસાદી વાતાવરણ છે, અને ખાસ લાઇક કોમેન્ટ અને શેર અબોટી બ્રાહ્મણ માટે પણ કરજો. આવી વિષમ પરિસ્થિતિમાં તેમાં ઉપર જઈ અને વિચાર કરો કે પથ્થરની અંદર કેટલી ચિક્કાશ હશે, વરસાદને કારણે પાણીની કારણે લસરી પડાય એવું જોખમ પણ હશે, છતાં તેઓ આવું જોખમ, જીવનું જોખમ ઉઠાવીને ભગવાન ઉપર ભરોસો અને શ્રદ્ધા રાખીને ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ આપણે જોઈ શકીએ છીએ, તો એમને આભારી છે, તેઓ લાઈવ ધ્વજારોહણ કરે છે જેથી કરીને આપણે જોઈ શકીએ છીએ. એટલે ખાસ એમના માટે પણ, અબોટી બ્રાહ્મણો માટે પણ એક લાઈક અને કોમેન્ટ કરજો જરૂરથી. જય દ્વારકાધીશ, ફરીથી આવતીકાલે આપણે મળીશું. દ્વારકામાં સવારથી જ વરસાદ છે, ગઈકાલથી જ વરસાદ છે, ગઈકાલે પણ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અને દ્વારકાના જે પણ જલારામ પાસેનો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ભદ્રકાળી ચોક છે, એવા જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઇસ્કોન ગેટ પાસે છે પાણીઓ ભરાઈ ગયા છે, અને લગભગ 12 કલાક જેટલી વીજળી પણ ભૂલ હતી, દ્વારકાની અંદર વીજળી પણ નથી, અને વરસાદે ખાસું એવું જનજીવન જે છે અસ્તવ્યસ્ત કર્યું છે એમ કહી શકાય, પણ ભારે વરસાદ છે, જે આજે પણ આવવો જ વરસાદ છે. આપ સૌ કોઈ રાજેશભાઈ એમ પટેલ, જય દ્વારકાથી સાબરમતીથી, ચૌહાણ જગદીશ, વિમલ લખુમ, આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.